इच्छानाथथी एसवीएनआईटी કોલેજના ડ્રાઈવરે ઓનલાઈન જુગારમાં 1 લાખનું દેવું થઈ જતાં લૂંટની ખોટી ફરિયાદ કરી પોલીસને ગેરમાર્ગે દોરી હતી। લૂંટની ઘટનાને લઈ પોલીસ લગભગ 5 કલાક સુધી સતત મંદિરના સીસીટીવી કેમેરાની ફૂટેજ ચેક કર્યા હતા, છતાં તેમાં લૂંટ દેખાઈ ન હતી। શુક્રવારે સવારે સિક્યુરિટી ગાર્ડે સોના ચાંદીના ઘરેણા, પર્સ, ક્રેડિટ કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ ઠેલી પોલીસના સુપરત કરતા આખરે ડ્રાઈવર વીકેન્ડ 9નો ભાંડો ફૂટી ગયો હતો। એસવીએનઆઈટી કોલેજમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા 25 વર્ષીય વિવેક 9નો બીજી તારીખે વહેલી સવારે એસવીએનઆઈટી કેમ્પસમાં આવા ઉરુ જગ્યા પર શંકાસ્પદ હિલચાલ સ્ટાફને જોવા મળી હતી। ડ્રાઈવરને જે દિવસે 52,500 ઘરેણા રોકડ સહિતની લૂંટ થઈ હોવાની વાત ઉપજાવી હતી। આ બાબતે પોલીસ સિક્યુરિટી ગાર્ડની પણ પૂછપરછ કરી હતી। શુક્રવારે સવારે સિક્યુરિટી ગાર્ડ એસવીએનઆઈટી કેમ્પસમાં જ જગ્યા પર ડ્રાઈવરને શંકાસ્પદ હિલચાલ હતી તેની આસપાસ તપાસ કરી, જ્યાંથી પ્લાસ્ટિકની થેલીમાં સંતાડ્યા સોનાના ચાંદીના ઘરેણા, પર્સ, ક્રેડિટ કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા, જેને કારણે ડ્રાઈવરની પોલ ખુલી ગઈ હતી। ઓનલાઈન જુગાર રમવાની ટેવમાં વિવેક પર 1 લાખનું દેવું હતું, જેથી આ દેવું ચૂકતે થઈ જાય અને ઘરવાળાને કંઈ ખબર ન પડે તે માટે લૂંટનો પ્લાન ઘડી નાખ્યો હતો। લૂંટની ખોટી ફરિયાદ કરનાર સામે આગામી દિવસોમાં ગુનો દાખલ કરાશે। ગઈ તારીખ 2/2/2022 રોજ એક ફરિયાદી વિવેકભાઈ નાવોએ આવીને પોતા લૂંટ થયેલ હોવાની હકીકત જાહેર કરેલી, જેમાં પોતાને ઉમરાથી પાલ જતા બ્રિજ આગળ રોકી અને બ્રિજના નીચે લઈ જાય પોતાની પાસેથી મોબાઈલ, પાકીટ અને વીટી તેમજ લક્કી લૂંટી એક ચપ્પુ બતાવી લૂંટી લીધેલી હોવાની હકીકત જાહેર કરેલી। જે આધારે તપાસ કરતા આજુબાજુના લોકોની તેમજ ત્યાં આવેલ મંદિરમાં તપાસ કરતા આવી હકીકત ખોટી હોવાની અમને શંકા ગયેલ, તેમ છતાં લૂંટનો ગુનો હોય ગંભીરતા દાખવી ઇલેક્ટ્રોનિક ગેઝેટ તેમજ બાતમીદારથી એલર્ટ કરી તેમજ એની અગાઉની ભૂતકાળની પ્રવૃત્તિઓ તથા હાલની પ્રવૃત્તિ બાબતે માહિતી મેળવી ત્યાંના સ્ટાફને એલર્ટ કરી એના પર નજર રાખવા માટે જણાવેલ, જે દરમિયાન એ એસવીએનઆઈટીના કેમ્પસમાં અવાવરુ જગ્યાએ શંકાસ્પદ હિલચાલ કરતો હોવાની ખબર પડતા તે જગ્યાએ તપાસ કરતા એક પ્લાસ્ટિકની કોથળીમાં સદન લૂંટમાં ગયેલ વસ્તુ એણે સંતાડી દીધેલ, જે મળી આવેલ, જે આધારે તેને પોસ્ટે લાવી સઘન પૂછપરછ કરતા પોતે પડી ભાગેલ અને પોતાને જુગારની લત હોય અને જુગારનું દેવું થઈ ગયેલું હોય જેથી લૂંટ જેથી ખોટી હકીકત જાહેર કરી લૂંટનો ગુનો દાખલ કરેલ હોવાની હકીકત સામે આવેલ, જેથી એના વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટે નામદાર કોર્ટમાં રિપોર્ટ કરી મંજૂરી મેળવી આગળ દાખલો બેસે તેવી કાર્યવાહી કરનાર છીએ। સુનિલ પાટીલ સાથે હિતેશ પ્રજાપતિ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।